જૂનાગઢ સહિત દેશભરમાં આજથી એપીએલ કાર્ડ એક ધારકોને અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. હાલ દેશભરમાં કોરોનાની દહેશત વર્તાઈ રહી છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ અનુસાર દેશભરમાં લોકડાઉન કરવામાં આવતા સૌ કોઈ લોકોના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે. ત્યારે રાશન કાર્ડ ધારકોને વિનામૂલ્ય અનાજ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે સોરઠની સાથે સાથે આજે જૂનાગઢમાં પણ એપીએલ કાર્ડ ધારકોને અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં 500 જેટલી સસ્તા અનાજની દુકાનોમાંથી તારીખ 13 એપ્રિલ 2020 થી 17 એપ્રિલ 2020 સુધી એમ 5 દિવસ 1,80,314 એપીએલ એક કાર્ડ ધારકોને વિનામૂલ્ય અનાજનું વિતરણ કરવામાં આવશે. મારી દુકાનનું નામ શ્રદ્ધા મહિલા ગ્રાહક સહકારી ભંડાર. તેમાં APL 1 કાર્ડ ધારકને મફત અનાજ મેળવવામાં આવે છે, જેમાં 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ચણા અથવા દાળ અને 1 કિલો ખાંડનું વિતરણ કરવામાં આવે છે. અંદાજે અત્યાર લગી 101 લોકોએ લાભ લીધો છે. APL 1 કાર્ડ ધારકોને મફત રાશન મળવામાં આવશે. અત્યારના સરકારે 5 દિવસની જાહેરાત કરી છે, આગળ આપણે સરકારની જાહેરાત મુજબ આગળ આવીશું. મેં ગણેશ ફરિયાનો વતની છું અને કુપનના માલ લેવા આવેલ છું અને અહીંની વ્યવસ્થા બહુ સારી છે અને દરેક માલ પૂરતો મળે છે.